નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા ઇતર મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં જે કાવ્ય 17 આપેલું છે, મારા સપનામાં આવ્યા હરી, તે કાવ્યનો સારબોધ પ્રાપ્ત કરીશું, કાવ્યગાન કરીશું, કાવ્યનો અર્થ સમજીશું અને શ્રી રમેશ પારેખ જે તેના કવિ છે તેનો પરિચય આપણે આ વિડીયોમાં પ્રાપ્ત કરવાનો છે. તો મારા સપનામાં આવ્યા હરી કાવ્યના કવિ છે શ્રી રમેશ પારેખ અને તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત. સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત અને કવિ છે શ્રી રમેશ પારેખ. અને તેનો કાવ્ય સંગ્રહ કયો છે? તો 6 અક્ષરનું નામ તે મારા સપનામાં આવ્યા હરી કાવ્યનો સંગ્રહ છે, તે સંગ્રહમાંથી લેવામાં આવેલું કાવ્ય છે. તો મારા સપનામાં આવ્યા હરી કાવ્યના કવિ છે શ્રી રમેશ પારેખ, સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત અને તેનો કાવ્ય સંગ્રહ છે 6 અક્ષરનું નામ. રમેશ પારેખનો જન્મ 27/11/1940માં થયો હતો અમરેલીમાં અને અવસાન 17/5/2006માં થયું હતું. રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો. તેઓ વ્યવસાયે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા. જો તેઓ વ્યવસાયે ક્લાર્ક હતા, ક્લાર્ક હોવા છતાં તે ખૂબ જ ઉમદા કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં પોતાનું યોગદાન આપી શક્યા છે. ક્યાં, ત્વ, ખડીંગ, સનનન, ખમ્માલા બાપુને, મીરા સામેપાર, ફિતાનસુદ બીજ, છાતીમાં બારસાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર, એ તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. મહત્ત્વના કાવ્ય સંગ્રહો કયા છે? ક્યાં, ત્વ, ખડીંગ, સનનન, ખમ્માલા બાપુને, મીરા સામેપાર, વિતાનસુદ બીજ, છાતીમાં બારસાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર. ત્યારે તેમના સંપાદનો જોઈશું તો કાળ સાચવે પગલા અને મન પાચમના મેળામાં તેમના મરણોત્તર સંપાદનો છે. 6 અક્ષરનું નામ સમગ્ર કવિતા ગ્રંથસ્થ છે. તેમની સમગ્ર કવિતાઓ, જેટલી પણ તેમણે કવિતાઓ રચી છે, તે બધી જ કવિતાઓ 6 અક્ષરનું નામ જે સંગ્રહ છે તેમાં ગ્રંથસ્થ થઈ છે. હાઉચી, દેતાલી, હફરક લફરક, અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્ય સંગ્રહો છે. બાળ સાહિત્ય સંગ્રહો કયા છે? હાઉચી, દેતાલી, હફરક લફરક, અજબ ગજબનો ખજાનો. ત્યારે તેમના નાટકો કયા છે? તો સપણ એક ઉખાણું, સૂરજને પડછાયો હોય, એ તેમના નાટકો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે. પારિતોષિક એટલે કે પુરસ્કાર. તો રણજીતરામ સુવર્ણચંદ્રક જે પુરસ્કાર છે તેના વિશે મેં તમને અગાઉના વિડીયોઝમાં માહિતી આપેલી છે કે શ્રી વાવાભાઈ જીવાભાઈ મહેતાના સ્મરણાર્થે શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર એનાયત થાય છે. તે 1928થી આપવાની શરૂઆત થઈ છે અને પ્રથમ પુરસ્કાર જે નર્મદને આપવામાં આવ્યો હતો. તો રણજીતરામ સુવર્ણચંદ્રક રમેશ પારેખને પ્રાપ્ત થયો છે સાહિત્ય અકાદમી અને દિલ્હી પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે. રમેશ પારેખ જે છે તે એક ક્લાર્ક હતા, છતાં પણ કવિતા ક્ષેત્રે તેમણે દરેક પ્રકારનું સાહિત્ય પ્રકાર જે દરેક પ્રકારના કાવ્યો છે તે તેમણે રચી અને ગુજરાતી સાહિત્યમાં પોતાનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો સાર સમજીશું. કાવ્યમાં કવિ શું કહેવા માગે છે, તેનું વિષય વસ્તુ શું છે, તે આપણે કાવ્યનો સારબોધ પ્રાપ્ત કરીશું. તો મારા સપનામાં આવ્યા હરી, હરી એટલે કે ભગવાન ઈશ્વર,
परमात्मा भगवान विष्णुनी वात करवामां आवी छे। मारा सपनामां आव्या हरि रचना रमेश पारेखना 6 अक्षरनું नाम संग्रहमांथी पसंद करवामां આવી છે। મેં તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવી દીધું હતું કે 6 અક્ષરનું નામ સંગ્રહમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે અને તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત। આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બાહરી, હવે જો ઉર્મી ગીત શબ્દનો અર્થ થાય, ઉર્મી ગીત એક કાવ્ય સાહિત્ય સ્વરૂપ છે કાવ્યનું, તો ઉર્મી એટલે જેમાં જે કાવ્યમાં લાગણીઓ વ્યક્ત થયેલી હોય, શોર હર્ષ ની લાગણીઓ વ્યક્ત થઈ હોય, શોક એટલે કે દુઃખ વિરહની લાગણી વેદના વ્યક્ત થઈ હોય તેવા, અને જેમાં હર્ષ ઉલ્લાસ આનંદની વાત કરવામાં આવી હોય તેવા કાવ્ય, બે પ્રકારના ઉર્મી ગીતો હોય છે। તો તેને લિરિક્સ શબ્દ વાપરવામાં આવે છે ઉર્મી કાવ્ય માટે। તો ઉર્મી ગીત એ ગુજરાતી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ છે। તો આપણું જે કાવ્ય આપેલું છે મારા સપનામાં આવ્યા હરી, તે ઉર્મી ગીત કાવ્ય સ્વરૂપ છે। ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બાહરી બનેલી ગોપીના મનોભાવો રજૂ થયા છે। પ્રભુ પ્રેમ એટલે કે ઈશ્વરની ભક્તિમાં, પ્રભુ ભક્તિમાં જે પ્રભુના પ્રેમમાં બાહરી એટલે કે ગાંડી બની છે, ઘેલી બની છે, તે ગોપીના મનોભાવો, મનની જે ભાવનાઓ છે, જે તેના ભાવો છે, તે આ કાવ્યમાં રજૂ થયેલા છે। ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝુલાવી, વહાલી કરી। ગોપીને આભાસ થાય છે આ કાવ્યમાં, ગોપીને આભાસ થાય છે કે તેના સપનામાં, તેના સ્વપ્નમાં પોતે પરમ બ્રહ્મ સ્વરૂપ શ્રી હરિ આવ્યા હતા અને તેની સાથે વાતચીત કરી, તેને ઝૂલે ઝુલાવી હતી, તેને વહાલ કર્યો હતો, હેત કર્યો હતો, પ્રેમ કર્યો હતો અને તેની સાથે વાતચીત કરી હતી, તેના તરફ પ્રેમ વ્યક્ત કર્યો હતો। ભગવાને પોતે સ્વયં ઈશ્વરે આવી અને ગોપી માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો તેવો તેને તેના સપનામાં આભાસ થાય છે। કૃષ્ણ, તો ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, જે ભક્તિ છે, તેના દ્વારા જે તેને સ્વપ્નમાં ભાસ થાય છે કે પ્રભુ પોતે તેને મળવા આવ્યા હતા, તે આ કાવ્યનો વિષયવસ્તુ છે। કૃષ્ણ જેમ દ્વારકાના રાજા છે, તેમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે। કૃષ્ણ એક દ્વારકા, જે સોનાની નગરી દ્વારિકા હતી, જે આજે પણ કૃષ્ણનું એક ધામ છે, તો દ્વારિકાના રાજા હતા તેમ તે ગોપીના મનની દ્વારિકા શબ્દ વાપર્યો છે, તળપદો શબ્દ છે। ગોપીનું હૃદય છે તેના પણ તે રાજા છે, તેમનું સર્વસ્વ ગોપીએ કૃષ્ણને અર્પણ કરેલું છે। ગોપીના મન પર માત્ર કૃષ્ણની જ મરજી ચાલે છે, તો કૃષ્ણ એ ગોપીના મનની દ્વારિકાના રાજા છે। ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આધળમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મ ભાવ રચાય છે। ગોપી દ્વારા ગોપીની કૃષ્ણ પ્રીતિ, કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, તેની તીવ્રતા એટલે કે એટલું બધું અસરકારક છે, એટલી તીવ્ર છે કે કંસાર, તેને એક કંસાર મૂક્યો છે એટલે કે લાપસી, એક મિષ્ટાન, જે લાપસી એટલે કે જે ઘઉંના ફાડા અને ગોળ અને પાણી મિક્સ કરવાથી બનતો એક આપણે લાપસી ધરાઈએ છીએ, તમે જાણતા જ હશો, તો તે કંસારનું જે આધળ મૂક્યું છે તે ઓરી દીધો મેં સંસાર, એટલે મારું સમગ્ર જીવન મેં તેમાં સમાવિત કરી દીધું છે, ઓરી દીધું છે, એકાત્મ ભાવ રચાય છે। જેમ દૂધમાં સાકર ભળે તેમ ગોપીના જીવનમાં કૃષ્ણ ભક્તિ ભળી ગઈ છે અને એકાત્મ ભાવ અહીંયા રજૂ કર્યો છે। કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર, અરે બાહરીમાં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે। ઉદ્ગાર ચિહ્ન ક્યારે વાપરવામાં આવે છે? ઉદ્ગાર વાક્ય ત્યારે વાપરવામાં આવે છે જ્યારે કોઈ આશ્ચર્ય કે નવાઈ રજૂ કરવાતું હોય। તો કહે છે કે અરે બાહરી, ઈશ્વર દ્વારા, હરિ દ્વારા ગોપીને અરે બાહરી કહીને સંબોધન આપે છે ત્યારે પ્રભુ પણ તેનો પ્રેમ શું કરે છે, સ્વીકારે છે, તેઓ તેને આભાસ થાય છે અને પૂર્ણ આત્મીયતા પામેલી
નાયિકાને હરિનો જવાબ મળી જાય છે. સપનાનું મિલન, જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે. ગોપીને ભગવાન સ્વપ્નમાં દર્શન દે છે. સ્વપ્નમાં મળ્યા હોય તેવો ભાસ થાય છે કે ભગવાન હરિ પોતે આવી અને તેને બોલાવે છે, તેની સાથે વાત કરે છે, તેને ઝુલાવે છે, વહાલ કરે છે અને પ્રેમ વ્યક્ત કરે છે તેવો ભાસ કૃષ્ણ ભક્તિમાં લીન થયેલી ગોપીને થાય છે. ત્યારે જાગ્રત અવસ્થા એટલે કે અજાગ્રત જે સ્વપ્નમાં જોયેલું દ્રશ્ય છે તે તેને સાક્ષાત પરોક્ષ રીતે પોતાની જાગ્રત અવસ્થામાં પણ જોયું હોય, મિલન અનુભવ્યું હોય તેવી ભાવદશા તેની ભાવનાઓની રજૂઆત અહીંયા કરવામાં આવી છે. તો કાવ્યને તે નવી ઊંચાઈ આપે છે. શ્રી રમેશ પારેખે કાવ્યને જે ભાષા શૈલીમાં સચોટતા અસરકારકતા છે તે ખરેખર વાચકના હૃદયને સ્પર્શે તેવી છે. તો તમને કાવ્યનો વિષયવસ્તુ સમજાઈ ગયો હશે કે કાવ્યમાં ગોપી ભગવાન કૃષ્ણને એટલે કે હરિને સ્વપ્નમાં મળે છે અને તેમની સાથે જે મિલન છે કે કેવું સુખદાયી છે, કેવો અનુભવ થાય છે તેની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. હવે આપણે કાવ્યગાન કરીશું. મારા સપનામાં આવ્યા હરિ, મને બોલાવી ઝુલાવી વાલી કરી, સામે મરકત મરકત ઉભા મારા મનની દ્વારિકાના સુબા, મારા સુને લૂછા જરી મારા સપનામાં આવ્યા હરિ. આધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મે સંસાર. હરિ બોલ્યા અરે બાહરી, મારા સપનામાં આવ્યા હરિ, મને બોલાવી ઝુલાવી વાહલી કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનો રાગ જોયો. આશા રાખું છું કે તમે પણ સરળતાથી મારી જેમ કાવ્યગાન કરશો. તો મારા સપનામાં આવ્યા હરિ, મારા એટલે કે ગોપીના સપનામાં ભગવાન આવે છે, હરિ એટલે કે પોતે ભગવાન આવે છે. મને બોલાવી ઝુલાવી વાહલી કરી, મને એટલે કે ગોપીને ભગવાને બોલાવી એને હિંડોળે ઝુલાવી અને તેને વહાલ કર્યો, તેની સાથે હેત કર્યો. તો કોના સપનામાં હરિ આવ્યા છે? ગોપીના સપનામાં હરિ આવ્યા છે. હરિએ કોને બોલાવી ઝુલાવી અને વહાલ કર્યો? હરિએ ગોપીને બોલાવી અને ઝુલાવીને વહાલ કર્યો. તો ગોપીના સપનામાં ભગવાન પોતે આવે છે અને તેની સાથે વાતચીત કરે છે, તેને વહાલ કરે છે અને તેને ઝૂલે ઝુલાવે છે. સામે મરકત મરકત ઊભા, મારી સામે મરકત મરકત ઊભા એટલે કે મંદ મંદ હાસ્ય કરવું. મરકત મરકત એટલે કે મંદ મંદ હાસ્ય કરતા પ્રભુ ઈશ્વર પોતે હરિ ઊભા છે. મારા મનની દ્વારિકાના સુબા, દ્વારિકા કે દ્વારિકા નગરી, સુબા એટલે વડા, પ્રધાન માણસ, અહીં કૃષ્ણ. કોઈ એક ટોળી હોય કે કોઈ એક રાજ્ય હોય, તેનો મુખ્ય જે સ્વામી હોય, જે રાજા હોય, તો જે ગોપી છે તેની મનની દ્વારિકાના ભગવાન શું છે? તો મુખ્ય વડા છે, આગેવાન છે. મારા આંસુને લૂછ્યા જરી, મારા આંસુને લૂછનાર ભગવાન કૃષ્ણ છે. તો ગોપી સામે ભગવાન ઊભા છે અને મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે. મનની જે દ્વારિકા છે, દ્વારિકા નગરી છે, તેનું હૃદય છે, ગોપીનું મન છે, તેના રાજા છે, તેના વડા છે કૃષ્ણ, અને ગોપીના આંસુ હરિએ લૂછ્યા છે. તો ગોપીની દ્વારિકાના સુબા કોણ છે? તો ગોપીની દ્વારિકાના સુબા, દ્વારિકાના વડા ભગવાન કૃષ્ણ છે. ગોપી સામે ઊભા રહીને કોણ હસે છે? ગોપી સામે ઊભા રહીને ભગવાન હરિ હસી રહ્યા છે. ગોપીના આંસુ કોણે લૂછ્યા?
ગોપીના આંસુ ભગવાને લૂસ્યા છે. આધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. આધણ, આધણ એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે છે. તો રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી એટલે કે આધણ. રસોઈ કરવા માટે મૂકેલું ગરમ પાણી એટલે આધણ. આધણ મેલ્યા હતા એટલે કે મૂક્યા હતા. કરવા કંસાર, કંસાર એટલે મિષ્ટાન, જે આપણે લાપસી કહીએ છીએ. કંસાર એટલે ગોળ અને ભરેલામાંથી એટલે કે ઘઉંના ફાળામાંથી તૈયાર થતું મિષ્ટાન છે. તો આધણ મેલ્યા હતા કરવા કંસાર, રસોઈ કરવા માટે મીઠાઈ બનાવવા માટે મેં જે ગરમ પાણી મૂક્યું હતું એમાં ઓરી દીધો મેં સંસાર, મારો સંસાર, મારું જીવન તેમાં મેં સમાવિત કરી દીધો હોય તેમ ભગવાનની ભક્તિમાં એકાત્મ ભાવ, એકાત્મ ભાવ ગોપી અહીંયા રજૂ કરે છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ ગોપીનું જીવનમાં કૃષ્ણ ભક્તિ ભળી ગઈ છે અને અમૃતમય બની ગઈ છે. હરિ બોલ્યા અરે બાહરી, આ શબ્દો દ્વારા આ જે વાક કાવ્યનો અંત છે તેમાં હરિનો ઉદ્ગાર છે. અરે બાહરીમાં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો જવાબ મળી જાય છે અને એક સુખદ મિલનનો કવિ દ્વારા અહીંયા અનુભવ કરાવવામાં આવે છે. ખરેખર કાવ્યની ભાષા શૈલી જે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનો સમગ્ર અર્થબોધ પ્રાપ્ત કર્યો. હવે આપણે સ્વાધ્યાયમાંથી થોડા વિકલ્પો જોઈશું. ચલો જોઈએ તમને આવડે છે કે નહીં. નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી? એ ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા, ભગવાને આંસુ લૂછી આપ્યા, સી હરિ સપનામાં આવ્યા હતા, કે ડી હરિએ બોલા લીધા હતા? શું આવશે જવાબ? બી હરિએ અબોલા લીધા હતા. બીજો જોઈએ પ્રશ્ન. મારા મનની દુવારિકાના સુબા એટલે? કાવ્ય નાયિકાની મનસ્થિતિનું આલેખન છે. બી દ્વારિકા નગરીના રાજા કૃષ્ણના મનની વાત. સી બીજાના મનમાં ઊભા થતા તરંગો. ડી દરિયામાં ડૂબી ગયેલી સોનાની દ્વારિકા. મારા મનની દ્વારિકાના સુબા એટલે? દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત આવશે કે ના કાવ્ય નાયિકાની મનસ્થિતિનું આલેખન આવશે? કારણ કે કાવ્ય નાયિકા આમાં ભગવાન કૃષ્ણને પોતાના મનના રાજા કહે છે. ત્રીજું જોઈશું. મનની દ્વારિકાના સુબા કાવ્યમાં, વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ સમર્પણ ભાવ, ગુલામી, તિરસ્કાર કે ક્રોધ? તો સમર્પણ ભાવ આવશે જવાબ. ચોથું, કાવ્ય નાયિકા શા માટે બાવરી બની છે? કૃષ્ણને પામવા માટે, કંસાર બનાવવા માટે, સંસાર ભોગવવા માટે કે આધણ મેળવવા માટે? કૃષ્ણને પામવા માટે. હવે વિદ્યાર્થી, આપણે બે ત્રણ વાક્યના પ્રશ્નોના ઉત્તર જોઈશું. બે ત્રણ વાક્યના પ્રશ્નમાં જુઓ. પહેલો પ્રશ્ન છે, ભગવાને કાવ્ય નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા? તો તમે લખી શકો છો કે હરિમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા. ગોપી ભાવ વિભોર બની ગઈ, તેની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનના સુબા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન કૃષ્ણએ ગોપીના વિરહને ટાળવા તેના આંસુ લૂછ્યા. બીજો પ્રશ્ન જોઈએ, ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું? શું કર્યું હતું ભગવાને સ્વપ્નમાં આવીને? તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા, સૌ પ્રથમ શ્રી કૃષ્ણએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વાહલી કરી. પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને આંસુ લૂછ્યા. હવે આપણે અહીંયા જોઈશું, 7-8 લીટીમાં ઉત્તર લખો. હવે હરિમિલનને તમારા શબ્દમાં આલેખો. વિદ્યાર્થી મિત્રો, તમે જેટલું પણ આ કાવ્યમાં સમજ્યા છો તે તમારે શાબ્દિક રજૂઆત
અહીંયા કરવાની છે તમારા મૌલિક વિચારોની. તો હરિ મિલનને તમારા શબ્દોમાં લખો, એટલે કે ગોપી અને ભગવાનનું જે મિલન હતું તે તમારે અહીંયા લખવાનું છે, તેનું વર્ણન તમારે કરવાનું છે. તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બાહરી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી, એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનના સુબા, દ્વારકાના રાજા શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહની આંસુ લૂછે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગલમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આધણમાં પોતાનો સંસાર ઓરી દીધો છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે, અરે બાવરી. એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ જ પ્રગટ થયો છે. તમે લખી શકો છો સાત આઠ લીટીમાં. હવે કાવ્ય પંક્તિ સમજાવો. મેં તમને ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે કાવ્ય બોધ વખતે. તો આધણ મેલ્યાતા કરવા કંસાર, એટલે કે અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા, એ અવસર ગોપી માટે મંગલમય બન્યો છે, માટે તેને મિષ્ટાન સુકન રૂપે ગોપીએ કંસાર બનાવવા માટે આંધણ મૂક્યું હતું, પરંતુ હરિ પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આધણમાં પોતાનો સંસાર ઓરી દીધો હોય. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા, અરે બાવરી. હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પાઠની સમગ્ર, આ કાવ્યની સમગ્ર જે પંક્તિઓ છે તે સંપૂર્ણપણે સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે. કવિ પરિચય પ્રાપ્ત કર્યો, કાવ્યનો સવિસ્તાર અર્થ પ્રાપ્ત કર્યો, કાવ્યગાન કર્યું, વિકલ્પો સમજ્યા, એક વાક્યના સવાલ જવાબ, બે ત્રણ વાક્યોના અને સવિસ્તાર, તદુપરાંત કાવ્ય પંક્તિ પણ તમે સમજી લીધી છે. તો પરીક્ષામાં તમે સરળતાથી લખી શકશો. અસ્તુ.